नमस्कार, स्वागत छे આપનું। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જીજ્ઞા રાજગોર જોશી। સમાચારની શરૂઆત આ મહત્વપૂર્ણ સમાચારો સાથે કરીશું। થાન તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું મોટું બ્લન્ડર જોવા મળ્યું છે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ચૂંટણી જંગમાંથી બહાર થઈ ગઈ છે। કોંગ્રેસ માટે આજકા રૂપ સમાચાર, કોંગ્રેસના કોઈ ઉમેદવાર મેન્ડેટ રજૂ ન કરી શક્યા। આજે બપોરે 3 કલાક સુધી મેન્ડેટ રજૂ કરવાના હતા અને તે પહેલા જ કોંગ્રેસનું આ મોટું બ્લન્ડર જોવા મળ્યું। બપોરે 3 સુધી કોઈ ઉમેદવાર મેન્ડેટ રજૂ કરી શક્યા ન હતા। થાન કોંગ્રેસની જૂથબંધીથી પાર્ટી મજાકનું પાત્ર બનીને રહી ગઈ। ભાજપના આગેવાનોની કુને કામ કરવાની ગયાની ચર્ચા અને હવે ચૂંટણીમાં ભાજપને માત્ર અપક્ષ સામે જ લડવાનું રહેશે। ચૂંટણી પહેલા થાન તાલુકા પંચાયત ભાજપના હાથ વેતમાં જ જોવા મળી રહી છે। કોંગ્રેસે અત્યારથી જ ઉજવણી શરૂ કરી દીધી છે। ઉમેદવારી પત્રો રજૂ કર્યા પણ જે કોંગ્રેસનો અંતરકલહ જેની નબળી નેતાગીરીના કારણે સમયસર મેન્ડેટ રજૂ નથી કરી શક્યા। મેન્ડેટ માટે પણ અંદરોઅંદરની ખૂબ ખેંચતાણ વચ્ચે સમયસર મેન્ડેટ નહીં રજૂ કરાતા અમારી 16માંથી 15-15 તાલુકા પંચાયત સીટ જે આજે ભારતીય જનતા પાર્ટીની બિનરીફ થઈ અને થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। થાન તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું આ મોટું બ્લન્ડર જોવા મળ્યું હતું। ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ચૂંટણી જંગમાંથી બહાર થઈ ગઈ। બપોરે 3 કલાક સુધી મેન્ડેટ રજૂ કરવાના હતા પણ બદકિસ્મતી કહો કે ક્યાંક ને ક્યાંક અણઘડ આયોજન કહો, એક પણ ઉમેદવાર મેન્ડેટ રજૂ કરી ન શક્યા। સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, અહીંયા તો ભાજપ માટે મેદાન સાફ થઈ ગયું, મેદાનમાં આવતા પહેલા જ જાણી કે કોંગ્રેસની હાર થઈ ગઈ। જીગ્ના, જે પ્રકારની પરિસ્થિતિ હાલ થાનગઢમાં જોવા મળી રહી છે, તાલુકા પંચાયતની તમામે તમામ 16 બેઠકો ઉપર કોંગ્રેસ છે તે મેન્ડેટ રજૂ કરી શક્યું નથી અને તેના જ કારણે ક્યાંક આ ચૂંટણી છે તે બિનહરીફ થઈ હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે ભાજપને હવે માત્ર અપક્ષો જોડે જ લડવાનું રહેશે, નહીં કે કોંગ્રેસની સામે। કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે, કોંગ્રેસના 16માંથી એક પણ ઉમેદવાર છે તે તેનું મેન્ડેટ રજૂ કરી શક્યા નથી। સાથે સૌથી મહત્વના સમાચાર કહી શકાય, જે વ્યક્તિને મેન્ડેટ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી ફોર્મ ભરવાના સ્થળ સુધીની, તે વ્યક્તિ મેન્ડેટ લઈને પહોંચ્યું જ નથી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। તમામ 16 ઉમેદવારો છેલ્લી ઘડી સુધી એટલે કે 3 વાગ્યા સુધી ત્યાં મેન્ડેટની રાહ જોઈને ઊભા હતા ફોર્મ ભરવાના સ્થળ ઉપર, તાલુકા સેવા સદન પર, પરંતુ તેમ છતાં પણ જેને મેન્ડેટ લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે વ્યક્તિ મેન્ડેટ લઈને આવ્યું ન હતું, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પરંતુ સૌથી મહત્વના અને મોટા સમાચાર જે કહી શકાય તે છે, જીગ્ના, કે કોંગ્રેસ એ વ્યક્તિની વિરુદ્ધમાં થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યું છે। અંદાજે 7 વાગ્યા સુધીમાં તેની સામે FIR પણ દાખલ થઈ જશે, જે વ્યક્તિને તમામ ઉમેદવારોના મેન્ડેટ લઈને પહોંચવાનું હતું। એટલે જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને લઈને હાલ એ બાબત સ્પષ્ટ છે, ક્યાંક જૂથબંધી, ક્યાંક આંતરિક નારાજગી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કોંગ્રેસને થાનગઢ બેઠક છે તે લડ્યા પહેલા જ હારવાનો વારો આવ્યો છે। જી, ભાજપના આગેવાનોની કુને અહીંયા કામ લાગી ગઈ અને આ એક એવી જગ્યા કે જ્યાંથી એવું દેખાઈ રહ્યું છે સાફે સાફ કે ભાજપનું જે માઇક્રો પ્લાનિંગ હોય છે તે અને એની સામે વધુ એક વખત કોંગ્રેસનું પ્લાનિંગ ક્યાંક નબળું સાબિત થઈ ગયું। રીમા, વધુ એક વખત ભાજપનું જે પ્લાનિંગ છે, ભાજપની જે કુને છે, માઇક્રો પ્લાનિંગ વધુ સફળ સાબિત થયું એવું કહી શકાય?
જીગ્નાઈ બાબત સ્પષ્ટ છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ હાલ થાનગઢ બેઠકને લઈને જોવા મળી રહી છે, કોંગ્રેસે લડ્યા પહેરા જ હારવાનો વારો આવે છે, કારણ કે એક પણ ઉમેદવાર છે તેના મેન્ડેટ રજૂ નથી કરી શક્યું. સાથે જ બીજી વાત હતી કે જે પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસને તમામે તમામ મહાનગરપાલિકાઓમાં થઈ, સાથે જ સુરતમાં જે પ્રકારની ઘટના થઈ, ઉમેદવારો જાહેર ન થયા તેને લઈને જે અંતિમ ઘડી સુધીની જે ખેંચતાણ રહી અને બાદમાં જે લોકોએ દાવેદારી નોંધાવી હતી તેમણે પોતાની દાવેદારી પરત પણ ખેંચી, એટલે તેને જ લઈને કોંગ્રેસ ક્યાંક એવું પણ પ્લાનિંગ કરીને બેઠું હતું કે આ વખતે કોંગ્રેસ છે તે અપક્ષ ઉમેદવારો છે તેને ચૂંટણી લડાવશે તમામે તમામ બેઠકો ઉપરથી, જેથી જે ઘટના સુરતમાં બની તે ન થાય એ પ્રકારનું પ્લાનિંગ ક્યાંક કોંગ્રેસ ગણીને ચાલતી હતી. પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેને જોતા એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોંગ્રેસની તમામ રણનીતિઓ છે તે હાલ ક્યાંક ઊંધી પડી હોય તે પ્રકારની સ્થિતિ હાલ થાનગઢમાં જોવા મળી રહી છે. સાથે સાથે જો પ્રકારની વાત છે કે જેને મેન્ડેટ લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેની વિરુદ્ધ કોંગ્રેસ ફરિયાદ નોંધાવશે, પરંતુ આ તમામ બાબતોનું ધ્યાન કોંગ્રેસને અગાઉથી જ રાખવાનું હતું. જે વ્યક્તિને મેન્ડેટ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેની ઉપર પૂરતું ધ્યાન રાખવાની પરિસ્થિતિ રાખવાનું હતું, કારણ કે જે સ્થિતિ જોધપુર વોર્ડમાં પણ અમદાવાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી. ઉમેદવારનું નામ ન આવ્યું તો તે અન્ય ત્રણના મેન્ડેટ છે અને તેના ફોર્મ છે તે લઈને ગાયબ થઈ ગયું હતું, અને અંતિમ ઘડીએ જોધપુરના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેના જ માટે ક્યાંક કોંગ્રેસે આ તમામ પરિસ્થિતિઓ છે કે જે ઘટનાઓ હોય છે તેનાથી કોંગ્રેસને પાઠ લેવાની જરૂર હોય છે, શીખવાની જરૂર હોય છે, પરંતુ તેવું થયું નહીં અને અહીંયા તમામ પરિસ્થિતિઓ ક્યાંક ઊંધી સાબિત થતી જોવા મળી. બિલકુલ, પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું અત્યારે ઘાટ ઘડાયો છે કોંગ્રેસ માટે. આભારીમાં તમામ જાણકારી આપવા માટે. કોંગ્રેસના કોઈ ઉમેદવાર મેન્ડેટ રજૂ ન કરી શક્યા, જોકે પ્રદેશ કોંગ્રેસ તરફથી કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ કમ્પ્લેન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.